સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વધતા જતા મહિલાઓ પરના ગુનાઓ અટકાવવાની માંગ કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજ્યમાં મહિલાઓ પર રોજે રોજ અત્યાચારો થઈ રહ્યા છે. મહિલાઓને યુવતીઓની સુરક્ષા નથી થતી, રોજે રોજ બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની કથળતી જતી પરિસ્થિતિને રોકી મહિલાઓની સુરક્ષાની માંગ સાથે કલેક્ટર વતી મુખ્યમંત્રીને સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમે અમદાવાદમાં જે ગેંગરેપ કાંડ થયો અને ત્યાર પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દ્વારા જે અશોભનીય ભાષા વાપરવામાં આવી, નિવેદનો વાપરવામાં આવ્યા, એ ખૂબ જ શરમજનક છે મહિલા જગત માટે. અને એના સંદર્ભમાં આજે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણની પોકળ વાતોની વચ્ચે આજે ગુજરાતની અંદર સાવ વિચિત્ર પરિસ્થિતિ, સાવ વિપરીત પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. અને કહીએ છીએ ને કે ખેત કિસાન મર રહે ખેત મેં, લડકી મર રહી હૈ રેપ મેં, બેકારી બઢ રહી હૈ દેશ મેં, ઓર સાહબ ગુમ રહે હૈ વિદેશ મેં. તો આ પરિસ્થિતિની અંદર અમારે અમારી માગણી એ છે કે પહેલાં તો 48% મહિલા મતદારો અને મહિલાની વસ્તી છે એની સુરક્ષાની વાતો કરો, પછી મહિલા સશક્તિકરણની ખોટી ખોટી જાહેરાતો કરો. અમે એવી માગણી કરવા આવ્યા છીએ કે જે જગ્યાએ મહિલાઓની છેડતી કરનારા લુખ્ખા તત્વો, રોમિયોગીરી કરનારા તત્વો હોય એવી જાહેર જગ્યાઓ, શાળા કોલેજો બસ સ્ટેન્ડો, આવી જગ્યાએ મહિલાઓની સલામતી માટે કડક પગલાં લેવામાં આવે. અને જ્યારે પીડિતાનું નિવેદન લેવામાં આવે ત્યારે વાતાવરણ પણ સાનુકૂળ હોવું જોઈએ. અને મહિલા કાઉન્સેલરો, તટસ્થ મહિલા કાઉન્સેલરોની હાજરીની અંદર આવા નિવેદનો લેવા એ ખૂબ જ જરૂરી છે. કારણ કે પોલીસો જ રક્ષક જ આજે આરોપીઓને છાવરવા માટે પ્રયત્ન કરી રહ્યો હોય અમદાવાદના કેસમાં સ્પષ્ટ અમને જણાય છે. એટલે અમારી એ માગણી છે કે મહિલા સુરક્ષા માટે હવે કડકમાં કડક પગલાં લેવામાં આવે. લૂંટ રહી હૈ આબરૂ 56 ઇંચ કી સરકાર કી હર તરફ સે આ રહી હૈ ખબરે બલાત્કાર કી. અને રાજ્ય સરકાર દ્વારા સાચા અર્થમાં બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ સુરત.